જય શ્રી કૃષ્ણ જય હો મંગલમય હો સત્યનારાયણની કથા વાર્તા બનીને રહી ગઈ ચારેય વર્ણો માટે સત્યનારાયણની કથા છે કથા વાર્તા નહીં વાર્તા પછી બની પહેલી કથા થઈ છે ભગવાન વિષ્ણુના શ્રી અંગમાં પ્રથમ મસ્તકનું વર્ણન છે અને મસ્તક બ્રાહ્મણનું પ્રતિક છે બ્રાહ્મણ ભગવાનનું મસ્તક છે તેથી બ્રાહ્મણે બ્રહ્મવિદ્યા જ કહેવાની છે બ્રાહ્મણ કાર્ય જ કરવાનું છે બ્રહ્મને રસ્તે જવાનું બ્રહ્મને રસ્તે લોકોને લઈ જવાના છે બ્રહ્મની વાતો કરવાની છે બ્રહ્મની ઓળખ આપવાની છે અને તેથી બ્રાહ્મણોએ અયાચક વ્રથ લેવાનું છે ક્ષત્રિયો ભગવાનના બાહુ એટલે હસ્ત છે ક્ષત્રિયોએ વિશ્વના તમામ જીવોનું રક્ષણ કરવાનું છે વૈશ્ય એટલે વણિકો ભગવાનનું ઉદર છે એમણે દાન વાણિજ્ય સંભાળવાનું છે વિદ્યા સંભાળવાની છે અને શૂદ્ર ભાગે સેવા કર્મ ભગવાનના ચરણ એટલે શૂદ્ર છે સેવા કરવા માટે સેવા ધર્મ બજાવવા માટે છે તમામ જીવોની સેવા કરવાની છે શૂદ્રે હું આપ સર્વેને મારી સત્યનારાયણની કથાની લિંક મોકલીશ વિદેશોમાં તો ઘરે ઘરે લોકો પૂજા કરી કથા શ્રવણ કરે છે કારણ કે બધું તત્વાર્થ કહેલું છે માત્ર વાર્તા નથી આ ચાર માસ કેટલા કામના છે પણ મેં અગાઉ કહ્યું છે તેમ આ ભગવાનની લીલા છે અને વળી આપણી પરીક્ષા છે કે હું નહોતો ત્યારે તે શું કર્યું ભગવાનની બે આંખો છે સૂર્ય અને ચંદ્ર સતત રાતને દિવસ આપણને જોઈ રહી છે કે આપણે શું કરીએ છીએ આપણી ઉપર બહુ જ સરસ વિચાર આપ્યો છે સત્યનારાયણની કથાએ એ આપણે રાતે જોઈશું આપણા પ્રધાનમંત્રી મોદીજી વિદેશ ગયા હતા ત્યારે ભારતનું એક પણ કાર્ય અટકી નહોતું ગયું કારણ કે મોદીજીની ટીમ બહુ જ એક્ટિવ અને બહુ જ સંભાળ સંભાળનારી હતી તેમણે બધું સંભાળ્યું હતું તેમ ચાર મહિનામાં ભગવાનના પ્રતિનિધિ દેવો જગતને ખૂબ જ સુચારુ રૂપે સંભાળે છે શ્રાવણમાં વરસાદ આવે તો જલ તત્વ શિવ છે ભાદરવામાં ગણપતિ સંભાળે તેથી ભાદરવામાં ખૂબ જ ઘાસ ફોસ ધાન ઊગી નીકળ્યું હોય તો ગણપતિ ધરતીનો દેવ છે આસો માસમાં ભવાની આવે કારતકમાં તો બધાય દેવો ભગવાનને જગાડે તેથી દેવ ઉઠી એકાદશ દેવ જાગી જ એકાદશી અને ભગવાનની સાથે બધા જ દેવો દિવાળી ઉજવે જેમ મા રાતને દિવસ ઈચ્છે કે મારા બાળકો હસતા રમતા ખેલતાં ખીલતા રહે તેમ ભગવાન પણ આપણને બધા માનવોથી માંડીને જગતના તમામ જીવોને ખુશ જોવા માગે છે અને વળી ખુશ રાખે પણ છે સુનો આપણી સ્વ ચિડિયા ચુંટી એક એક દાના હાથી ખાય હજાર મોર બપૈયા ગાય મલારા સબકો તેરી પ્યા सागर धीर गंभीरा नदिया करे दुल्हन सा प्यार सिर्फ तुही मालिक है सभी का एक तुही कीर रे मेरा एक तुही ही कीर्तार सारे से मिलन कोई तुझ जैसा भगवान સિર્ફ તુહી માલિકા એક તુહી કીર્તાર મેરા એક તુહી કીર્તાર જગતમાં બધા ખુશખુશાલ એક માનવ જ બધું મળે બધું ભોગવે છતાંય અશાંત અને અસુખી છે સતત કમી લાગે કારણ કે સ્વભાવ જ પોતે જ ઘડ્યો છે એવો કોઈ જ દુઃખી નથી કોઈને કાંઈ ફરિયાદ નથી કીડીને ભૂખ લાગે ભગવાનને ખબર પડી જાય અરે વિચારો કીડીના આંતરડા ભગવાને કેવા ઘડ્યા હશે કે એક દાણો જેવો કીડી ખાય કે તરત પચી જાય પાછી ભાગવા માંડે કારણ કે દરેકમાં પોતે સ્વયં પુરાઈને સંભાળે છે સુનો આ ગઝલનો બીજો અંતરો સબકી ખુદમત કરતા રહેતા सबकी खिदमत खुद ही करता रहता सबके साथ चिटी के पाव में बाजे घुंघरू सुनता साहेब जान तेरी कृपा आ जाए समझ में हो तेरी कृपा आ जाए समझ में कभी न हो फरियाद सिर्फ तू ही मालिक है सभी का એક તુહી કીર્તાર મીરા એક તુહી કીર્તાર જય શ્રી કૃષ્ણ જય હો મંગલમય હો સત્યનારાયણની કથા વાર્તા બનીને રહી ગઈ